नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे संस्कृतमां धोरण 11 चेप्टर नंबर 11 पृथु चरितम विषे जोईशुं। हवे आ पाठमां आपणे पृथुनुं चरित्र बतावामां आव्युं छे, तो हवे आपणे अहींया प्रस्तावना जोईशुं। व्यासनी रचना मनाता 18 पुराणोनुं संस्कृत साहित्यमां विशिष्ट स्थान छे। पुराणनुं विषयगत लक्षण आपता जणाव्युं छे के पुराणम पंचम लक्षणम, अर्थात पुराण में 5 लक्षण छे। जेम के सर्ग, तो सर्गनो मीनिंग थाय छे तो के सृष्टिनी उत्पत्तिनुं वर्णन। प्रतिसर्ग एटले के सृष्टिना प्रलयनुं वर्णन। वंश एटले के सूर्यवंश अने चंद्रवंश में थयेला राजाओनी यादी। मन्वंतर एटले मन्वंतर एटले के बे मनुओना अस्तित्वना समयगाळामां घटेली घटनाओनुं वर्णन। अने वंशानुचरित्र एटले जे ते वंशमां थयेला केटलाक पराक्रमी राजाओनो चरित्रनुं वर्णन आपणे जोवा मळे छे। एना पछी आपणे जोईए तो के मत्स्य पुराणमां आवता पृथुचरितना आधारे आ पाठ संपादित कर्यो छे। सेमां आवे छे तो के मत्स्य पुराणमां पृथुचरित नामनो पाठ जोवा मळे छे। पुराणोमां भूमिनुं दोहन करीने अन्नी प्राप्तिनो सर्वप्रथम उपक्रम करनार राजा तरीके पृथुनो निर्देश छे। ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ, યાદ રાખજો મિત્રો, તો કે ભૂમિનું દોહન એટલે અહીંયા એક રૂપ આપવામાં આવેલું છે કૃષિકર્મ। આમ કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે। અહીં ભૂમિને ગાયના રૂપે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો તો કે ભૂમિને ગાયના રૂપે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે, અને અન્નને આપણે જોઈએ તો કે દૂધના રૂપમાં લેવામાં આવ્યું છે। આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠમાં કેન્દ્રમાં છે। હવે આપણે જોઈએ તો થોડુંક પૃથુચરિત વિશે આપણે થોડુંક સંક્ષેપમાં જોઈ લઈએ તો કે સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા હતો। હવે અંગ નામનો રાજા એ સારો રાજા હતો, જે શું કરતો તો કે ધન ધાન્ય ચોરી કરવામાં કોઈને પણ સમર્થ થવા દેતો નહીં, યજ્ઞદાન વગેરે કર્મો કરતો અને લોકોને પણ દાન આપતા હતા। પણ જે એનો પુત્ર જન્મે છે તો એનું નામ શું હોય છે? વેન હોય છે। તો અંગના બાદ વેનને રાજગાદી સોંપવામાં આવે છે, એટલે વેન શું કરે છે તો કે એકદમ ક્રૂર અને અધર્મ વગરનો હોય છે, જે યજ્ઞદાન વગેરે સારા જે કર્મો હોય છે, સત્કર્મો હોય છે, એનું નિષેધ કરાવે છે, દુર્જનોનો સત્કાર કરે છે અને સજ્જનોને અપમાનિત કરે છે। જે કંઈ પણ સજ્જનોનું ધન ધાન્ય હોય છે એ ચોરી જાય છે, અને જે યજ્ઞ કર્મ બધી વસ્તુ હોય છે એને શું કરે છે? નિષેધ કરે છે। એની વસ્તુ નિષેધ કરે છે એટલે ધરતી કેવી બની જાય છે? અન્ન વગરની બની જાય છે। એટલે કે વેન અત્યંત દુષ્ટ સ્વભાવનો હોવાને કારણે ઋષિઓ શું કરે છે તો કે અંતમાં એને શાપ આપીને વેનને મારી નખાવે છે। હવે વેનની કોઈ સંતાન ન હતી, તેથી તેની જમણી પૂજાના મંથન કરીને રાજા પૃથુનો જન્મ થાય છે। હવે અંગનો પુત્ર વેન, વેનનો પુત્ર કોણ છે? રાજા પૃથુ। હવે પૃથુને આપણે અહીંયા જોઈએ તો ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવતો હતો। હવે એ જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણે શું કર્યું તો કે વેનના શાસન પછી પૃથુનો રાજ્યાભિષેક કરીને એને સમ્રાટ બનાવ્યો। હવે તે સમયે જે પૃથ્વી હતી એ કેવી હતી? અન્નવિહોણી, એટલે કે અન્નહીન હતી। આથી પ્રજા ભૂખથી પીડાતી હતી। એ વખતે પ્રજાનો કરુણ આક્રંત સાંભળીને પૃથુને ખૂબ દુઃખ થયું। એટલા માટે એ શું કરે છે? પ્રજા પાસે કોઈ પણ જાતનું ધન ધાન્ય ન હતું એટલે એ અત્યંત દુઃખી થઈ જાય છે। હવે જ્યારે પૃથુને ખબર પડે છે કે પૃથ્વી માતાએ એટલે કે ભૂમિએ અન્ન ઔષધિ વગેરેને પોતાના ઉદરમાં સમાવી લીધા છે, ત્યારે એ શું કરે છે તો કે ધનુષ લઈને પૃથ્વીને મારવા માટે દોડે છે। હવે ત્યારે પૃથ્વી માતાએ જોયું કે હવે પૃથુ તો મારી પાછળ મારવા માટે દોડે છે, તો હવે એની રક્ષા કરવા માટે કોઈ નથી, એની રક્ષા કરવા વાળું કોઈ નથી। ત્યારે ભૂમિ એ પૃથુના શરણમાં આવી જાય છે અને એને જીવનદાનની યાચના કરીને બોલે છે કે તમે તમારી પ્રજાને માત્ર પાણી ઉપર જ કઈક રીતે જીવિત રાખી શકો છો। એટલે શું તો કે ભૂમિ પાસે તો માત્ર પાણી મળશે, તમે એ પાણી દ્વારા જ કેમ કરતા
પ્રજાને જીવિત રાખી શકો છો. એટલે પૃથ્વીએ રાજાને નમસ્કાર કરીને કહ્યું કે તમે મારું દોહન કરો. દોહન કરીને તમે મારામાંથી અન્ન મેળવી શકો છો અને અન્ન મેળવીને તમે ઘણા બધા ધનની પણ પ્રાપ્તિ તમને થઈ શકે છે. હવે તેના માટે તમારે ગાય અને દોહન પાત્રનો પ્રારંભ કરવો પડશે, અથવા તો સોરી પ્રબંધ કરવો પડશે. અને જે કંઈ પણ અન્ન વગેરે સામગ્રી મારા ઉદરમાં જે છુપાવેલી છે, જેને દુરાચારી વ્યક્તિ લૂંટફાટ કરીને શું કરે છે, લૂંટી રહી હતી, એ બધી જ ચીજ વસ્તુ મેં મારા ઘરમાં સુરક્ષિત રાખી છે. તેથી તમે મને ક્ષમતર બનાવી નાખો. અને ત્યારબાદ પૃથ્વીએ ભૂમિનું દોહન કરીને અત્યંત ધન ધાન્ય પ્રાપ્ત કર્યું અને પ્રજામાં સુખનું વાતાવરણ ફેલાઈ ગયું. તો હવે આપણે એનો પાઠ જોઈએ, એટલે કે અનુવાદ જોઈશું આપણે અન્વય દ્વારા. સ્વયંભુવસ્ય મનોહ વંશે અંગ નામક રાજા અભવત. સ્વયંભુવસ્ય એટલે કે સ્વયંભુ નામના મનુના, મનો એટલે કે મનુના વંશમાં અંગ નામનો રાજા હતો. સહ દયાળુ ધર્મનિરત ચ આસીત. સ એટલે કે તે દયાળુ, ચ અને ધર્મનિરત એટલે કે ધર્મનિષ્ઠ હતો. એ કેવો હતો? દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. કોણ? તો કે અંગ નામનો રાજા. તસ્ય વેન નામક પુત્ર સંભવત. તેને, તસ્ય એટલે તેને, વેન નામનો પુત્ર હતો. અંગને કયા નામનો પુત્ર હતો? વેન નામનો પુત્ર હતો, જે કયા વંશમાં થઈ ગયો? તો કે સ્વયંભુ નામના મનુના વંશમાં થઈ ગયો. સહ ક્રૂર અધર્મ નિરત ચ આસીત. તે ક્રૂર અને અધર્મ નિરત એટલે કે ધર્મ વિહોણો, અથવા તો સોરી ધર્મ નિરત એટલે ધર્મમાં રચ્યો પચ્યો હતો. કોણ? તો કે તેનો વેન નામનો પુત્ર હતો. તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો હતો, એટલે કે ધર્મ વગરનો હતો, ધર્મ વિહોણો હતો. તેન યજ્ઞ દાન દીના સત્કર્માણી નિષિધાની. તેન એટલે તેણે યજ્ઞ દાનાદિની, દીની એટલે કે વગેરે, કેવું? તો કે દાન વગેરે, યજ્ઞ દાન વગેરે સત્કર્માણી એટલે સત્કર્મોને નિષિધાની, નિષિદ્ધ કર્યા હતા. તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મોનો નિષેધ કર્યો હતો. દુર્જનાહ સત્કારિતાહ ચ સજ્જનાહ દુષ્કારિતા, સોરી દુર્જનાહ સત્કારિતાહ ચ સજ્જનાહ દુષ્કારિતા, એટલે દુર્જનોનો તે સત્કારિતા એટલે સત્કાર કરતો હતો ચ, અને સજ્જનોનો દુષ્કારિતા એટલે તો કે અપમાનિત કરતો હતો. સજ્જને શું કરે છે? અપમાનિત કરે છે, અને દુર્જનનો સત્કાર કરે છે. ફલતઃ ચોરાદીના પ્રવૃત્તિઃ સર્વત્ર પ્રવર્તિતા. ફલતઃ એટલે પરિણામે, ચોરાદીના એટલે ચોરી વગેરેની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તવા લાગી. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનેહ પરિહ્યતમ. સજ્જનાનામ એટલે સજ્જનોનું ધન ચ અને ધાન્ય, સજ્જનોનું ધન અને ધાન્ય દુર્જનો પરિહ્યતમ એટલે ચોરી જતા હતા. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. યજ્ઞ અને કર્મના અભાવે, એટલે કે યજ્ઞ કર્મ કંઈ થતું જ નથી, એટલે પૃથ્વી પર શું આવી જાય? દુકાળ આવી જાય. યજ્ઞ કર્મના અભાવે દુર્ભિક્ષ એટલે દુકાળ પ્રવર્તિઓ. ભૂતલ યજ્ઞ દાન રહિત ચ નિધર્મ સંજાતમ. ભૂતલ એટલે શું થાય? તો કે ધરતી યજ્ઞ દાન રહિત એટલે કે વગરની, ધરતી યજ્ઞ દાન વગરની નિધર્મ એટલે ધર્મ વગરની, તો એના માટે બીજો શબ્દ કયો છે? તો કે ધર્મ વિહોણી થઈ ગઈ. ફરી એકવાર આપણે અનુવાદ જોઈ લઈએ. સ્વયંભુવસ્ય મનોવંશી સ્વયંભુ નામના મનુના વંશમાં અંગ નામક રાજા અભવત. અંગ નામનો રાજા હતો. સ દયાળુ ચ ધર્મ નિરત આસીત. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તસ્ય વેન નામક પુત્ર સંભવત. તેને વેન નામનો પુત્ર હતો. સહ ક્રૂર ચ અધર્મ નિરત આસીત. તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો હતો. તેન યજ્ઞ દાનાદિના સત્કર્માણી નિષિધાની.
તેના વડે યજ્ઞદાન વગેરે સત્કર્મનો તેણે યજ્ઞદાન વગેરે સત્કર્મોને નિષેધ કર્યા. દુર્જનાઃ સત્કારિતા ચ, દુર્જનોને સત્કાર કરતો અને સજ્જનાઃ દુષ્કારિતા, સજ્જનોનું અપમાન કરતો હતો. ફલતઃ ચોરાદીના પ્રવૃત્તિ, પરિણામે ચોરી વગેરેની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા, બધે જ ફેલાવા લાગી. સજ્જનાના ધનમ ધાન્યમ, સજ્જનોનું ધન ધાન્ય દુર્જને પરિહત્યમ, દુર્જનો ચોરી જતા હતા. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત, યજ્ઞ કર્મના અભાવે દુકાર પ્રવર્ત્યો. ભૂતલમ યજ્ઞદાન રહિત, ધરતી યજ્ઞદાન વગરની નિધર્મ સંજાતમ, ધર્મ વિહોણી બની ગઈ. હવે જે મનુના વંશમાં અંગ નામનો રાજા હતો એ દયારુ અને ધર્મનિષ્ઠ હતો, પણ જે એનો પુત્ર હતો એનું નામ શું હતું? તો કે વેન હતું. એ કેવો હતો? અધર્મમાં રચ્યો પચ્યો અને ક્રૂર હતો. એ જે યજ્ઞદાન વગેરે જે સારા કર્મો હોય છે એનો નિષેધ કરાવે છે, દુર્જનોનો સત્કાર કરે છે અને સજ્જનોને અપમાનિત કરે છે. એટલે બધે જ જગ્યા પર શું થવા લાગી? તો કે ચોરી થવા લાગી. સજ્જનોનું જે કંઈ પણ ધન ધાન્ય હોય છે એ દુર્જનો ચોરી જતા હતા. એટલા માટે ત્યાં દાન કરવાનું પણ શું થાય છે? નિષેધ બની જાય છે. એટલે ધરતી કેવી બની જાય છે? દાને યજ્ઞ વગરની ધર્મ વિહોણી બની જાય છે. એના પછીનો પેરેગ્રાફ. અશ્યામ દૂર અવસ્થાયામ પ્રજા રક્ષણાર્થમ ઋષયઃ પ્રવૃત્તા. અશ્ય એટલે આ, દૂર અવસ્થાયા એટલે દૂર, એટલે કે વિષમ અવસ્થાયા એટલે પરિસ્થિતિમાં, આ વિષમ પરિસ્થિતિમાં પ્રજા રક્ષણાર્થમ એટલે પ્રજાનું રક્ષણ કરવા, અર્થમ એટલે માટે, ઋષય પ્રવૃત્તા, ઋષિઓ પ્રવૃત્ત થયા. હવે પ્રજાનું રક્ષણ તો કરવું જ પડશે. કેમ? તો કે પ્રજામાં કોઈની પાસે પણ ધન ધાન્ય નથી. ધરતી કેવી બની ગઈ છે? ધર્મ વિહોણી બની ગઈ છે. એટલે પ્રજાનું રક્ષણ કરવા માટે ઋષિઓ પ્રવૃત્ત થાય છે. તેહ વેનો દંડિતઃ ચ મારિતઃ, તેમણે વેનને દંડ કરીને એટલે કે દંડિત કરીને, મારિતઃ એટલે કે મારી નાખ્યો. તદ અનંતરમ ઋષયઃ તસ્ય પૃથુ નામકઃ પુત્ર રાજ્યસ્થને પ્રસ્થાપિતવંતઃ. તદ અનંતર એટલે ત્યાર પછી ઋષિઓએ તસ્ય પુત્ર, તસ્ય પુત્ર એટલે તેનો પુત્ર પૃથુ, સોરી, તસ્ય પૃથુ નામક પુત્ર, તેનો પૃથુ નામના પુત્રને રાજ્યસ્થને એટલે કે રાજગાદી પર પ્રસ્થાપિતવંતઃ, બેસાડ્યો. પૃથુ દયારુ ચ ધાર્મિકઃ આસીત. પૃથુ દયારુ અને ધાર્મિક એટલે ધર્મનિષ્ઠ હતો. હવે જે એનો પુત્ર કોણ હોય છે? પૃથુ હોય છે. એ કેવો હોય છે? ધર્મનિષ્ઠ હોય છે. એટલે એને રાજગાદી પર બેસાડવામાં આવે છે. કોણ? તો કે ઋષિઓ. વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિક્ષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપસ્થિત ઉપસ્થસ્થુ. વેનસ્ય શાસન એટલે વેનના શાસનથી પીડિતા પ્રજા એટલે પીડાયેલી પ્રજા, અભિક્ષિક્તમ એટલે કે અભિષેક પામેલા, તમ ધાર્મિક તે ધર્મનિષ્ઠ પૃથુમ એટલે કે પૃથુ પાસે ઉપસ્થસ્થુ એટલે કે ઉપસ્થિત થયા. વેનના શાસનથી પીડાયેલી પ્રજા, અભિષેક પામેલા તે ધર્મનિષ્ઠ પૃથુ પાસે ઉપસ્થિત થયા. સુધાર્તાયાહ પ્રજાયાહ પરિપાલનાયા ધાન્યમ અપેક્ષિતમ આસે. અહીંયા આવશે સુધાર્તાયાહ એટલે કે ભૂખથી પીડાયેલી પ્રજાના, ભૂખથી પીડાયેલી પ્રજાના પરિપાલનાય એટલે કે પૂર્ણપરે પાલન કરવા માટે, પૂર્ણપરે પાલન કરવા માટે ધાન્યમ અપેક્ષિતમ આસી એટલે કે ધાન્યની અપેક્ષા હતી. હવે શું થાય છે? તો કે પ્રજા ભૂખથી પીડાયેલી છે, ફરીવાર એનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. એટલે પ્રજામાં શું હોય છે? ધાન્યની અપેક્ષા હતી. ભૂતલઃ યજ્ઞદાન રહિત નિધર્મ ચ આસી. ધરતી યજ્ઞદાન વગરની ધર્મ વિહોણી હતી. તાદર્શઃ ભૂતલમ દ્રષ્ટવા પૃથુતમ દગ્ધુમ ઉદ્ધત અભવત. તાદર્શમ એટલે કે તેવી
भूतलम एटले धरती ने जोईने, दृष्टवा एटले जोईने, तेवी धरती ने जोईने पृथु, तम एटले तेने, दग्धुम एटले बाड़ी नाखवा माटे, पृथु तेने बाड़ी नाखवा माटे उद्धत अभवत एटले तैयार थयो। थैंक यू फ्रेंड्स।